લખતરના ભણાત ગામ ખાતે કરાયું હતું રામકથાનું આયોજન. નવ દિવસ ચાલેલી કથામાં રોજ રાત્રે ભજન અને અલગ અલગ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર તાલુકાના ઘણાત ગામે રામકથાનું સમાપન થતાં પોથીયાત્રા નીકાળી હતી. ઘણાત ગામની મધ્યમાં આવેલા હનુમાનધામ આશ્રમ અખે મહારાજની જગ્યામાં ભરતબાપુની રામકથાનું આયોજન આશ્રમના મહંત તથા સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું સમાપન થતાં ગામમાં પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ ભગવાનના નાના પહેરવેશ પહેરેલા અને યુવાનોએ આર્મીના ડ્રેસ પહેરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહિલાઓએ ગરબા ગાઈ સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. આ પોથીયાત્રા સમગ્ર ગામમાં ફેરવવામાં આવતા ગામના વૃદ્ધોએ ઘરે બેઠા દર્શનનો લાવો લીધો હતો. ભરતબાપુ તથા ચરણદાસ બાપુએ સૌને આશીર્વાદ પાઠવતા સમગ્ર ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. મહિલાઓએ ભક્તિભાવથી પોથીયાત્રા દરમિયાન ગરબા ગાઈ સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. આ પોથીયાત્રામાં સમગ્ર ઘણાત ગામ જોડાયું હતું, સાથે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રામચંદ્ર ભગવાન કી જય. ઘણાત શ્રી અખે મહારાજની જગ્યા શ્રી વડવા રામજી મંદિર શ્રી હનુમાનધામ સાત આરતી નવ દિવસ રામકથાનું આયોજન કરેલ અને છેલ્લે પૂર્ણાહુતિના દિવસે સપ્તપુંડી યજ્ઞ મારુતિ યજ્ઞ કરેલ અને તે દિવસે વ્યસન મુક્તિ અભિયાન ચાલુ કરેલ મેં. એમાં 200 છોકરાઓએ 200 જવાની આવે વ્યસન મુક્ત કર્યું છે અને હજી મારો સંકલ્પ એવો છે કે ગામને વ્યસન મુક્ત બનાવું અને કોઈ ગામમાં કોઈ પ્રકારનું વ્યસન ન રહે એવો મારો સંકલ્પ છે અને એવો હનુમાનજી મહારાજ મારો સંકલ્પ સિદ્ધ કરે. જય શ્રી રામ.